માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં IRMS બરાબર VRMS upon XL મળશે આપણે અને XL એટલે જ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જેનું સૂત્ર આપણે કીધું ઓમેગા L VRMS આપે છે 220 વોટ આવૃત્તિ ન્યૂ 50 હર્ટ્ઝ ઇન્ડક્ટન્સ L 44 મિલી હેનરી માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય IRMS IRMS બરાબર VRMS upon XL પણ XL બરાબર ઓમેગા પણ ઓમેગા ના બદલે આપણને ન્યુ આપે છે એટલે ઓમેગા બરાબર 2 pi ન્યુ VRMS 220 2 ગુણ્યા 3.14 ન્યુ 50 L 44 ગુણ્યા 10 ની માઇનસ 3 કેલ્ક્યુલેટર થી તેનું સાદુરૂપ આપીએ તો 220 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 50 ભાગ્યા 44 જવાબ મળે 0.015 આ 10 ની માઇનસ 3 ઘાત ઉપર જાય એટલે 10 ની 3 ઘાત માટે પરિણામ થાય 15.92 એમ્પિયર તો IRMS 15.92 એમ્પિયર મળશે આપણે પહેલા દાખલામાં વોલ્ટેજ 200 હતા અને તેના પ્રમાણે આપણે IRMS મેળવેલા જો વોલ્ટેજ 220 રહી એ પ્રમાણે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં IRMS મેળવી શકાશે ત્યાર પછી ચોથો દાખલો 110 વોલ્ટ 60 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે 60 માઇક્રો ફેરાડેનું કેપેસિટર જોડેલ છે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય શોધો તો અહીં માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ તેમાં VRMS 110 વોલ્ટ આવૃત્તિ 60 હર્ટ્ઝ અને કેપેસિટન્સ 60 માઇક્રો ફેરાડે 60 ગુણ્યા 10 ની માઇનસ 6 RMS મૂલ્ય શોધવું છે તો માત્ર કેપેસિટર ધરાવતા પરિપથમાં IRMS બરાબર VRMS upon XC અને XC એટલે જ 1 upon omega C લઈ IRMS ગણી શકાશે તો માત્ર કેપેસિટર ધરાવતા AC પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય IRMS બરાબર VRMS upon XC પણ XC એટલે જ 1 upon ઓમેગા C ઓમેગા C છેદના છેદમાંથી અંશમાં આવે તો VRMS ઓમેગા C પણ ઓમેગા ના બદલે ન્યુ આપે છે ઓમેગા ના બદલે 2 pi ન્યુ C VRMS કિંમતો દાખલ કરીએ 2 ગુણ્યા 3.14 આવૃત્તિ 60 હર્ટ્ઝ કેપેસિટન્સ 60 10 ની માઇનસ 6 અને VRMS 110 કેલ્ક્યુલેટર થી પરિણામ લઈએ 2 ગુણ્યા 3.14 ગુણ્યા 60 ગુણ્યા 60 ગુણ્યા 110 જવાબ મળે 24,86,880 તેમાં 10 ની માઇનસ 6 હોવાથી દશાંશ ચિહ્ન ખસેડીએ
तो जवाब था 2.486 એટલે 47 એમ્પિયર. તો IRMS 2.47 એમ્પિયર મળશે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો, L બરાબર 2 હેનરી, C બરાબર 32 માઇક્રો ફેરાડે અને 10 ઓહ્મ અવરોધ વાળા LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા આર મેળવો. આ પરિપથનું ક્યુ મૂલ્ય કેટલું હશે? અહીં LCR શ્રેણી પરિપથની ચર્ચામાં છીએ આપણે, અને તેમાં અનુનાદીય આવૃત્તિ મેળવવી છે. અનુનાદીય કોણીય આવૃત્તિ તેનું સૂત્ર આપણે ભણી ચૂક્યા, ઓમેગા 0 કાં તો ઓમેગા આર બરાબર 1/√LC. અને બીજું પરિપથનું ક્યુ મૂલ્ય તેનું સૂત્ર પણ ભણ્યા, તેના વિવિધ સૂત્રોમાંથી અહીં L, C અને R આપેલા છે, માટે Q બરાબર 1/√L/C. સૂત્ર દ્વારા Q મૂલ્ય પણ ગણી શકાશે. L 2 હેનરી, C 32×10⁻⁶ ફેરાડે અને R બરાબર 10 ઓહ્મ. સૌ પ્રથમ LCR શ્રેણી પરિપથ માટે અનુનાદ આવૃત્તિ ઓમેગા આર બરાબર 1/√LC, 1/√2×32×10⁻⁴. આનું સાદું રૂપ 32×2 64, 64 નું વર્ગમૂળ 8×10⁻⁴ નું વર્ગમૂળ 10⁻³. 10⁻³ ઉપર જાય 1000, 1000/8. 1000/8 કરતા 125 રેડિયન પ્રતિ સેકન્ડ મળે. તો અનુનાદ કોણીય આવૃત્તિ આટલી થશે. હવે ક્યુ મૂલ્ય, તો પરિપથનું ક્યુ મૂલ્ય ક્યુ બરાબર 1/√L/C, 1/R 10, વર્ગમૂળમાં L 2 અને C 32×10⁻⁶. 2 અહીં 16, એટલે નીચે આ 10×16 નું વર્ગમૂળ 4×10⁻³, એટલે 10⁻³ ઉપર જાય 1000/40. 1000/40 જવાબ મળે 25. તો પરિપથનું ક્યુ મૂલ્ય 25 મળે છે. સ્વાધ્યાયનો સાતમો દાખલો, 7.7, 27 મિલી હેનરી ઇન્ડક્ટર સાથે 30 માઇક્રો ફેરાડે નો સંપૂર્ણ વિદ્યુતભાર કેપેસિટર જોડેલ છે, તો પરિપથમાં થતા મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ કેટલી હશે? અહીં LC પરિપથ આપ્યો છે આપણને, અને તેમાં LC પરિપથમાં ચાર્જ કરેલા કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડતા દોલનો માટે આવૃત્તિ આપણે મેળવવી છે. તેની કોણીય આવૃત્તિનું સૂત્ર આપણે મેળવ્યું, ઓમેગા બરાબર 1/√LC. L 27 મિલી હેનરી 10⁻³ હેનરી અને કેપેસિટન્સ 30 માઇક્રો ફેરાડે 10⁻⁴. LC પરિપથમાં મુક્ત દોલનોની કોણીય આવૃત્તિ ઓમેગા કે ઓમેગા 0, 1/√LC,
वन अपॉन अंडर रूट सत्तावीस गुण्या दस की माइनस त्रण तीस गुण्या दस की माइनस छ। कैलक्युलेटर द्वारा तेनु सादरूप आपीए तो सत्तावीस गुण्या तीस जवाब थाय आठ सौ ने दस। वन अपॉन अंडर रूट आठ सौ दस गुण्या दस की माइनस नौ का वर्गमूल लेवा माटे घात बी की संख्या में होवी जोईए माटे आने आपणे 810 ना बदले 81 लखीए तो 10 की माइनस 8 घात थाय। वळी 81 नो वर्गमूल 9 थाय अने 10 की माइनस 8 घात नो वर्गमूल 10 की माइनस 4 घात ऊपर जाय तो 10 की प्लस 4 घात एटले ज 10000 10000 भाग्या 9 तो 10000 भाग्या 9 जवाब मळे 1111.11 અને કોણીય આવૃત્તિનો એકમ રેડિયન પર સેકન્ડ। તો આમ આવા એલસી પરિપથ માટે કોણીય આવૃત્તિ આટલી મળશે। સ્વાધ્યાયનો આઠમો દાખલો 7.8 સ્વાધ્યાય 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ્બ છે તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઉર્જા કેટલી હશે? પછીના કોઈ સમયે કુલ ઉર્જા કેટલી હશે? તો અહીં પ્રારંભમાં આપણે સાતમા દાખલાના સંદર્ભ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ તો એલસી પરિપથમાં કેપેસિટર પ્રારંભમાં સંપૂર્ણ ચાર્જ છે અને તેના પરનો વિદ્યુતભાર આપણને આપ્યો છે। એલસી પરિપથમાં પ્રારંભમાં કેપેસિટર પરનો મહત્તમ વિદ્યુતભાર જેને આપણે QM કહીશું 6 મિલી કુલમ્બ 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત કુલમ્બ। તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત ઉર્જા શોધવી છે। એલસી દોલનોમાં આપણે સમજ મેળવી ચૂક્યા કે પ્રારંભમાં તંત્રની કુલ ઉર્જા એટલે જ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા। કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા એટલે જ Qm સ્ક્વેર અપોન 2c। પ્રારંભમાં t બરાબર 0 સમયે તંત્રની કુલ સંગ્રહિત ઉર્જા એટલે જ કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુત ઉર્જા માટે U0 બરાબર Qm સ્ક્વેર અપોન 2c। Qm 6 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત તેનો વર્ગ 2 ગુણ્યા c। તો કેપેસિટન્સ આપણને સાતમા દાખલામાં આપ્યું છે 30 ગુણ્યા 10 ની માઇનસ 6 30 ગુણ્યા 10 ની માઇનસ 6 સાદું આપવા માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો 6 નો વર્ગ 36 ભાગ્યા 2 ભાગ્યા 30 જવાબ મળે 0.6। 10 ની માઇનસ 6 ઘાત 10 ની માઇનસ 6 ઘાત કેન્સલ થાય એટલે 0.6 જૂલ પ્રારંભમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મળી। તે ઉર્જા એટલે જ તંત્રની કુલ ઉર્જા। ત્યાર પછી કોઈ સમયે કુલ ઉર્જા આપણે સમજ મેળવી ચૂક્યા કે જો ઇન્ડક્ટર અવરોધ રહિત હોય અને પરિપથમાં ઉર્જાનો વ્યય થતો ન હોય તો એલસી દોલનો એ સરળ આવર્ત પ્રકારના છે, અવમંદન થતું નથી। તેથી તંત્રની કોઈ પણ સમયે કુલ ઉર્જા એટલે જ પ્રારંભિક ઉર્જા થશે। અવરોધ રહિત ઇન્ડક્ટ
ધરાવતા એલસી પરિપથમાં જો અવમંદન થાય નહીં તો તંત્રની ઉર્જા વ્યય થતી નથી, તેથી કોઈ સમયે કુલ ઉર્જા યુ એટલે જ તંત્રની પ્રારંભિક ઉર્જા, અને પ્રારંભિક ઉર્જા 0.6 જૂલ માટે કોઈ પણ સમયે તંત્રની કુલ ઉર્જા 0.6 જૂલ મળશે, જે અચળ રહેશે. વાસ્તવમાં ઉર્જા ઘટે છે, પણ અહીં આપણે આદર્શ